सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेरुमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी चौसठपदी ग्रंथनी अंदर छेल्ले पद 47 ने 48 में एवी कथा लखे छे के ભગવાનની મોટાઈ સિવાયની જે મોટાઈઓ છે એ મોટાઈઓ બધી ખોટી છે। પછી સ્વામી કહે છે કદાચ ભગવાનને ભજવા સિવાયની મોટાઈઓ હશે તો કેવી હશે, તો કે પંખીમાં જેમ મોટેડો ગોળ અને ઝાડમાં તાળ લઈએ, જળમાં મોટેરો જોડને પશુમાં પાળો કહીએ, એ જેવા પશુઓ મોટા છે, જેવા એ ઝાડવા મોટા છે, જે મોટાઈ કોઈને ક્યારેય સુખદાયક થતી નથી એવી મોટાઈ એ ખોટી છે। પછી સ્વામીએ કીધું કે આવી વાત સાંભળીને કોઈ બીજાને દોષ દેશે, પોતાના કપટને ગમે એટલું છુપાડશે, છળે કરીને છુપાડી રાખશે, વાંકમાં નહીં આવે, કોઈ જો ભૂલ બતાવશે તો એની ઉપર આખ્યાન લાવીને એને બોલવા નહીં દે, પણ સ્વામી કે એવા જે પાપના પુંજ હોય એને જોઈને એનાથી દૂર રહેજો, એની પાસે ક્યારેય ન જતા, એવો સ્વામીએ છેલ્લે ઉપદેશ આપ્યો। હવે રાગ બદલાય છે, અહીંથી 8 પદનો ફરીથી એક નવો રાગ શરૂ થાય છે, 7મો રાગ છે 64 પદીનો। આ ગ્રંથ સ્વામીએ કેવળ ને કેવળ આપણા આત્મા ઉપર એનાલિસિસ કરીને આપણા આત્મામાંથી રહેલી કસરોને ટાળવા માટે જ લખેલો છે। જે વ્યક્તિ વાંચે છે, જે વ્યક્તિ સાંભળે છે, એ દરેકના માટે આ ગ્રંથ અતિ ઉપયોગી થાય એવો સ્વામીએ સુંદર ગ્રંથ લખ્યો છે। ત્યારે સ્વામી પદ 49માં આગળ 7મા રાગમાં પહેલું પદ લખે છે, સુંદર સારી શિખા મન મારી માની લે મનવા મારા રે, ધારી વિચારી મેં વાત ઉચ્ચારી તે જોઈ સ્વભાવ તારા રે, પરને કહેવા પ્રવીણ છો પૂરો પોતાનું તો તું ન પેખે રે, સામાને શીખ દેવામાં છો સૂરો નિજ દોષને નવ દેખે રે, કોય ન સમજે કારજ તારું કહું છું કાંઈ નહીં થાય રે, સીધને ઉતારે છે પર બારું કારે ન મનાય કાંય રે,
અવળી સમજણા અડગીએ કરી સૌડું સમજાય તો સારું રે. નિષ્કુળાનંદ કહે વિચારી એટલું માની લે મારું રે. નિષ્કુળાનંદ કહે વિચારી એટલું માની લે મારું રે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સુંદર સારી શિખામણ મારી માની લે મનવા મારા રે. શું મોટા સદગુરુઓ વાતો લખે છે. સ્વામી કહે છે પોતાના મનને, સ્વામી કહે છે કે હે મન, હે મારા મન, સુંદર સારી શિખામણ મારી માની લે મનવા મારા રે. કોના મનને માનવા કહે છે સ્વામી? પોતાના. મોટા પુરુષોનું જીવન એ જ આપણો ઉપદેશ છે. મોટા પુરુષો અહીંયા આગળ એમ લખે છે કે પોતાના મનને ઉપદેશ આપે છે કે હે મારા મન, તું મારી વાતને માની લે. ધારી વિચારી મેં વાત ઉચ્ચારી તે જોઈ સ્વભાવ તારા રે. સ્વામી કહે છે મેં તારા સ્વભાવ જોયા અને એ તારા સ્વભાવ જોઈને હું ધારીને વિચારીને તને આ વાત કહું છું અને તું સાંભળ. પછી સ્વામી કહે છે પરને કહેવા પ્રવીણ છો પૂરો પોતાનું તો તું ન પેખે રે. ઉપદેશકોને ઉપદેશ આપ્યો. જે ઉપદેશ બીજાને આપે છે એને સ્વામી કહે છે પરને કહેવા પ્રવીણ છો પૂરો. બીજાને કથા કહેવામાં, બીજાને દોષ બતાવવામાં, બીજાને મન ઉપર કંટ્રોલ કેવી રીતે રાખવો એ સમજાવવામાં, બીજાને નિર્માની કેવી રીતે થવાય એ કહેવામાં, દાસ કેવી રીતે બનાવી એમ એનું બરાબર વિશ્લેષણ કરી કરીને તોડી તોડીને દાસત્વને સમજાવવામાં તું બહુ સુરો છે. સ્વામી કહે છે પોતાના મનને કેન્દ્રમાં રાખીને મને અને તમને જે કોઈ બીજાના ઉપદેષ્ટાઓ થોડા ઘણા થયા હોય એવા તમામ માટે, સાધન દશાવાળા માટે, સિદ્ધ દશાવાળા માટે નહીં, જે સાધન દશામાં છે, સાધન દશામાં હોવા છતાં પણ બીજાના ઉપદેષ્ટા કોઈને કોઈ કારણથી એને ત્યાગીની દીક્ષા લીધી છે એટલે બીજા જીવને કલ્યાણના માર્ગે ચડાવવા એની ફરજ સમજીને એ બીજા માટે ઉપદેષ્ટાને આદર્શ બન્યા છે, એવા ત્યાગી હોય કે એવા ગ્રહી હોય જે સાધન દશામાં છે પરંતુ એ કોઈ મોટા સદગુરુની આજ્ઞાથી કંઈક સત્સંગની પાંચ પ્રવૃત્તિ કરી રહ્યા છે, પાંચ જીવને ભગવાનના માર્ગે ચડાવી રહ્યા છે, એવા સાધન દશામાં રહેલા ત્યાગી ગૃહી માટેની આ વાત છે. સિદ્ધ દશાવાળા, ભગવાનની મૂર્તિમાં રહેવાવાળા, ભગવાનની મૂર્તિમાં રમવાવાળા, ભગવાનના ધામમાંથી આવેલા, ભગવાનના વીજળી જેવા ને વડવાનળ જેવા સત્પુરુષો માટે આ વાત નથી. આ વાત કેવળ દીવા જેવા ને મસાલ જેવા જે વર્તાલના ત્રીજા પ્રમાણે જે સત્પુરુષો છે પણ દીવા જેવા ને મસાલ જેવા છે એવા ત્યાગી ગૃહી માટે સ્વામીએ આ અહીં આગળ વાત લખેલી છે. સ્વામીએ પોતાના પાત્રને ઇન્ક્લુડ કર્યું છે. સ્વામી તો વડવાનળ અગ્નિ જેવા છે, એ દીવા જેવા કે મસાલ જેવા નથી, પરંતુ એક સહજ એક એવો આ લોકનો ઢાળો છે કે કોઈ ઉપદેશક જ્યારે પોતાની જાતને ઉપદેશની ભેગા જ પોતાની જાતને પણ ગ્રહણ કરાવે તો સમાજને ગ્રાહ્ય જલ્દી થતું હોય છે. એટલે સ્વામી એ ન્યાયે પોતાની જાતને આમાં ભેગી રાખે છે. બાકી નિષ્કુળાનંદ સ્વામી, સ્વામીની અંદર કઈ ખોટ હોય? સ્વામીએ તો હજારોની ખોટને ભાંગી નાખી. આજે આ નિષ્કુળાનંદ કાવ્યની કથા કોઈ વાંચે કે સાંભળે ને તેની હજારો નહીં કરોડો નહીં અબજો જન્મની કસરો ટાળી નાખે એવા સ્વામી આ ગ્રંથો લખ્યા છે. જે ગ્રંથોને સાંભળતા આપણા અંતરની અંદર કેટલું મોટું આત્મમંથન કરી નાખે એવા ગ્રંથો છે, આપણા આત્માને જગાડી દે એવા ગ્રંથો છે. ગમે એટલો મોહ નિંદ્રામાં કોઈ જીવ સૂતો હોય પણ નિષ્કુળાનંદ સ્વામીની આ કડીઓને જો વાંચે સાંભળે ને
તો જીવ જાગી જાય. આ 64 પદી જ્યારે જ્યારે આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ત્યારે દરેક પદમાં દરેક મુમુક્ષુને અનુભવ થતો હશે કે જાણે સ્વામી મારી પર કેમેરો રાખીને જ લખ્યું છે. શું સ્વામીએ મારું અંદરનો અંદર સુધી કેમેરો 200 વર્ષ પહેલાં ઉતારીને લખી નાખ્યું છે. શું આવું લાગે? કારણ કે અંતર્યામી પુરુષો છે. આપણી ભવિષ્યમાં કઈ ભૂલો થવાની છે એ પહેલેથી જ જોઈને આપણને ચેતવી દે છે. ખાસ કરીને કઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે, કલ્યાણ. આ 64 પદી ગ્રંથ એટલે કલ્યાણના માર્ગે ઉપર ઉઠેલો જે મુમુક્ષુ છે, પામર નહીં, આ જગતના જે રખડું જીવ છે એવા નહીં, વિષયી જીવ છે એવા નહીં, જેને જગતમાં વિષયોમાં જ આસક્તિ છે એવા નહીં, પણ જે કલ્યાણના માર્ગે મોક્ષના માર્ગે થોડા ઊંચા ઉઠ્યા છે એવા જે જીવાત્માઓ છે, એ જીવાત્માઓનું હવે કોઈ રીતે પતન ના થાય એના માટે સ્વામી આ લખે છે. પરને કહેવા પ્રવીણ છો પૂરો, પોતાનું તો તું ન પેખે રે. બીજાને સમજાવતા સમજાવતા ઘણીક વખત પોતે સમજવાનું રહી જાય. બીજાને રસ્તો બતાવતા બતાવતા ઘણીક વખત પોતાને રસ્તો કાપવાનો રહી જાય. ડેસ્ટિનેશન સુધી પહોંચેલો હોય એ વ્યક્તિ ડેસ્ટિનેશન ઉપર રહ્યો થકો, ત્યાં આગળ માનો કે ગિરનારની ટોચ ઉપર જવાનું છે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર જવાનું છે, ત્યાં પહોંચીને પછી જે વ્યક્તિ ઇન્સ્ટ્રક્શન આપે કે આ બાજુ આવજો, આ બાજુ આવજો, આ બાજુ આવજો, આ બાજુ આવજો, આવી રીતે ચડજો, ત્યાં એક ટેકરી આવશે, ત્યાંથી આમ નીકળજો, પછી તમે જોશો તો હું લાલ ઝંડો લઈને ઊભો છું, પણ એ પહોંચેલો ક્યાં છે? ટોચ ઉપર. હવે બીજો આપણા જેવો હોય, હાલો હું તમને માઉન્ટ એવરેસ્ટ બતાવું, હાલો તમને બતાવી દઉં ગિરનારની ટૂંક, સમજ્યા ને? પછી ન્યા બેહે, ચના મમરા આરે હોય ખાતો જાય. ભાઈ કઈ બાજુ આમ ટોક? આમથી આમ જજો, પછી આમ જજો, આમ જજો, આમ જજો, આમ જજો, આમ આમ, પછી ટેકરી આવશે, પછી ડાબી બાજુ જજો, લાલ ધજા ફરકતી હશે. પેલા બધા કે એમ સારું થયું તમે રસ્તો બતાવ્યો, તમારી કૃપા. હા એટલે તો તમારી જેવાને હેલ્પ કરવા માટે તો શું અહીં આગળ? પેલા કે વાંધો નહીં, તો અમે જઈએ છીએ. વાંધો નહીં, તમે જાઓ, હું તો અહીં ચના મમરા જમું છું. મોકલી દીધા ઓલાને, સમજ્યા? ઓલા ઠેક ટોચ ઉપર જઈ પાછા આવ્યા ત્યારે આજુ અહીં ચના જ ખાતો હતો. ભાઈ કેમ? આ કોઈક બીજા તમારા જેવા આવે તો એ અટવાઈ જાય, એના કરતાં એને રસ્તો બતાવી દઉં કે અહીં પહોંચાય એમ. જિંદગીના છેલ્લા શ્વાસ આવે ને ત્યારે ખબર પડે કે હવે પહોંચવું છે પેલી ટૂંક ઉપર. હવે કેમ પહોંચાશે? હવે છેલ્લા શ્વાસ, એક દંડો શ્વાસ ચાલુ થઈ ગયો, હવે તો બસ, હવે ગિરનારની ટોચ કે હવે માઉન્ટ એવરેસ્ટનું શિખર કોઈ કાળે ક્યારેય નહીં પહોંચાય. એમ કલ્યાણના માર્ગે ચાલેલો સાધન દશાવાળો ત્યાગી ગૃહી ફક્ત ને ફક્ત બીજાના જ કલ્યાણની ચિંતામાં પડી જાય, અને બીજાને જ કેવી રીતે હું દાસત્વ ભાવવાળા બનાવી દઉં, બીજાને કેવી રીતે નિર્માની બનાવી દઉં, બીજાને કેવી રીતે ભગવાનને બહુ વાલા બનાવી દઉં, આવા બધા તાનમાં જો ચડી જાય, ફરજ છે. જે ત્યાગી થયો છે એની પરમ ફરજ છે, ગૃહસ્થ આશ્રમનો ભક્ત એના અન્નવસ્ત્રથી સેવા કરે છે, એટલે એની એને વાતે કરીને સેવા કરવી જ પડે એવો શાસ્ત્રનો કાયદો છે, વચનામૃતમાં શ્રીજી મહારાજનો આદેશ છે. એ ઉપદેશ આપે. કોઈ ગ્રહસ્થ હરિભક્ત છે, વર્ષોથી સંતોની ભેગા રહે છે, જેના કારણે એને ઘણું બધું સત્સંગનું જ્ઞાન થયું છે, તો વર્તાલના 12મા પ્રમાણે એ જ્ઞાન બીજાને આપવું, પરમાત્માનું જ્ઞાન પોતાને થયું છે બીજાને શેર કરવું, બીજાને આપવું, સદગુરુ ઓળખાય હોય બીજાને આપવું, એ બધું બહુ જરૂરી છે. એની અંદર ક્યારેય નિષ્ક્રિય ન થવાય. બીજાને જ્ઞાન આપવામાં ક્યારેય નિષ્ક્રિય ન થવાય. જ્ઞાન આપવાથી જ્ઞાન ઘટતું નથી, વધે છે. પરંતુ બીજાને જ્ઞાન આપતા આપતા આપણો અહંકાર વધી ન જાય. જે જ્ઞાનનું આપણે નિરૂપણ કરતા હોઈએ છીએ એમાં આપણને એવું ન થઈ જાય કે આ જ્ઞાન મને સિદ્ધિને પામી ગયેલું છે અને હું નિરૂપણ કરું છું. આપણને ચોક્કસ ખ્યાલ રહેવો જોઈએ આપણે સાધન દશામાં છીએ તો, કે જ્ઞાનનું હું નિરૂપણ કરું છું, જ્ઞાનની રજૂઆત કરું છું, જ્ઞાનની સિદ્ધિ તરફ હજુ હું પણ ચાલી રહ્યો છું, હું પણ મુસાફર છું,
પણ હું એ પ્રકારનો મુસાફર છું કે હું પહેલેથી ગૂગલમાં, પહેલાં નહીં ઘણા ગૂગલમાં બધું સર્ચ કરીને કમ્પ્લીટ કરી રાખે કે કઈથી ક્યાં ક્યાંક જતા હોય ને તો અહીં કેવું છે, અહીંથી આમ જવાય આમ જવાય આમ જવાય. પેલો ટૂરવાળો લઈ જાય પહેલાં તો એ કે મેં ગૂગલમાં જોયું હતું કે આવું છે, તો કાંઈ એ પહોંચી ગયેલો નથી ડેસ્ટિનેશન, એ મુસાફર જ છે. પણ એને ગૂગલમાં આપણા કરતાં વધારે સર્ચ કર્યું છે એટલે ટૂરવાળો લઈ જાય છે, કોઈ ખોટી જગ્યાએ નથી લઈ જતો ને. અથવા તો જે રસ્તો સહેલો છે ટૂરવાળાને ના ખબર હોય એ પેલો કે અહીંથી આમ જવાશે, પણ એનો અર્થ એ નથી એ ડેસ્ટિનેશને પહોંચી ગયો છે. એને ગૂગલમાં સર્ચ કરીને ફક્ત નોલેજ મેળવેલું છે, શેર કરે છે. શેર એમ આપણે સાધન દશામાં હોઈએ તો બીજાને સત્સંગ કરાવતા હોઈએ, ત્યાગીમાં હોઈએ કે ગૃહીમાં હોઈએ, તો આપણને ચોક્કસ એનો ખ્યાલ રહેવો જોઈએ કે હું મારી પાસે આવેલા જ્ઞાનને શેર કરું છું, મારી પાસે જે નોલેજ છે એને હું વહેંચું છું. પણ એ નોલેજને હું પાર પામી ગયો, એ જ્ઞાન મને સિદ્ધ થઈ ગયું એવું નથી, એવું ભૂલું ન પડી જવાય એના માટે આ વાત કહે છે. અને સિદ્ધ દશાનું લક્ષણ શ્રીજી મહારાજે કહ્યું, જ્યાં જુએ ત્યાં પરમાત્મા જ દેખાય. તીરમાં જેમ લીંબુ ખોસ્યું હોય અને જે બાજુ જોવો એ બાજુ લીંબુ જ દેખાય ને, એવી રીતે જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ દેખાય ત્યારે સિદ્ધ દશાનું લક્ષણ જાણવું. આ શ્રીજી મહારાજે વચનાવૃતમાં સિદ્ધ દશાનું લક્ષણ કીધેલું છે. સિદ્ધ દશાનું લક્ષણ એવું નથી કીધું કે કોઈના અંતરની વાત જાણી જાવ તો સિદ્ધ છો, એવું નહીં. કોઈના અંતરમાં શું શું એને સંકલ્પો છે એને તમે જાણી જાઓ તો તમે સિદ્ધ, એવું શ્રીજી મહારાજે લક્ષણ ન કર્યું. વરસાદ ના વરસતો હોય અને ચપટી વગાડો અને વાદળા થઈ જાય ને વરસાદ વરસે તો સિદ્ધ, એવું શ્રીજી મહારાજે ના કીધું. મરેલાને જીવતો કરી દે એ સિદ્ધ, એવું શ્રીજી મહારાજે ન કીધું. દીકરાઓ નથી છોકરા નથી અને આશીર્વાદ આપે ને છોકરા થઈ જાય એ સિદ્ધ, એવું શ્રીજી મહારાજે ના કીધું. ખેચર વિદ્યા જાણતો હોય, શરીરથી ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને સિદ્ધ, એવું શ્રીજી મહારાજે ન કીધું. શ્રીજી મહારાજે સિદ્ધ દશાનું લક્ષણ એ કીધું, જ્યાં જુએ ત્યાં ભગવાનની મૂર્તિ ભાસે. પોતાના હૃદયને વિશે, તેજને વિશે અતિશય પ્રકાશવાન ભગવાનની મૂર્તિ ભાસે. જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં વૃત્તિરૂપી તીરની અંદર મૂર્તિરૂપી લીંબુ સદાયને માટે દેખાયા કરે, એ સિદ્ધ દશાનું લક્ષણ છે. એવી સિદ્ધ દશા જ્યાં સુધી નથી આવી ત્યાં સુધી બીજાને ઉપદેશ, પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય, પોતા ઉપર કરેલી મોટાની આજ્ઞા એને કરીને બધું કરવું, પણ એ કરવામાં એટલા બધા મસ્ત ના થઈ જવું કે આપણને આપણું કર્તવ્ય જ ભૂલાઈ જાય, આપણને પોતાને એ જ ભૂલાઈ જાય કે હું મુસાફર છું. ઘણી વખત એવું થાય, ઘણા ગ્રહસ્થરી ભક્તો હોય, ઘણા મહારાજ એવા ત્યાગી હોય, પછી શું થાય કે બીજાને સત્સંગની અંદર કંઈ વાત કરો તો તમે ભગવાનના આપણે પાકા ભક્ત હોઈએ, પાકા ભક્ત એટલે બહારનું ખાતા ના હોય પીતા ના હોય, માનસી પૂજા કરતા હોઈએ, વચનામૃત વાંચતા હોઈએ, કથાઓ સાંભળતા હોઈએ, સારા ગ્રંથો ચરિત્રોના વાંચતા હોઈએ, આપણી પાસે વાક શક્તિ હોય, સરસ રજૂઆત કરવાની શક્તિ હોય, તો સહજ છે કે તમે બીજાને સમજાવો તો તરત એને સમજાય, કારણ કે તમારી પાસે વાક શક્તિ છે, તમારી પાસે રજૂઆત શક્તિ છે. ઘણા પાસે નોલેજ બહુ હોય પણ રજૂઆત કરવાની શક્તિ ન હોય, તો જેની પાસે રજૂઆત કરવાની શક્તિ છે, તમે સ્કૂલની અંદર ને કોલેજોમાં જુઓ, ઘણા પ્રોફેસરો હોય, ગમે એટલી અઘરી વાત હોય તો એ બહુ સહેલાઈથી સમજાઈ શકે અને ઘણા સહેલી હોય તો એ અઘરી કરી નાખે, કારણ કે એની પાસે રજૂઆત શક્તિ હોય નહીં. નોલેજ ઘણું હોય ઘણા પાસે, એ લખી શકે પણ રજૂઆત ના કરી શકે. તો આપણી પાસે ભગવાને બધું આપ્યું હોય એમાંય આપણને મોટા પુરુષોની આજ્ઞા હોય અને આપણે એ રસ્તે ચાલ્યા હોઈએ, તો એ જે સેવા આપણે કરીએ છીએ આપણા કલ્યાણને અર્થે કરીએ છીએ. આપણી ઉપર ભગવાનનો રાજીપો થાય, આપણી ઉપર મોટા પુરુષોનો રાજીપો થાય, આપણી ઉપર સંતો ભક્તોનો રાજીપો થાય, એને અર્થે કરીએ છીએ. પણ થાય શું, કોઈ સત્સંગમાં કશું નથી જાણતો એને આપણે ધીરે 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 ભગવાનની વાતો કરી, મોટા સદગુરુની વાતો કરી, એટલે ધીરે ધીરે સત્સંગમાં આવતા થયા, આવતા થાય પછી કંઠી બાંધે, કંઠી બાંધ્યા પછી ધીરે ધીરે પાકા ભગત થવા તરફ આગળ વધે. હવે મારે ડુંગળી લસણ નથી ખાવા, હવે મારે ટીવી નથી જોવું, હવે મારે માનસી પૂજા ધીરે ધીરે શરૂ કરવી છે, હવે તો દર વીકે મંદિર જવું છે, એ બધું આપણા સંગે કરીને એને થયું. એટલે એને આપણી અંદર એટલું બધું મહાનતા દેખાય કે વાહ હું ક્યાં હતો અને આ ભગતે આ સંત મને ક્યાં લઈ આવ્યા, બરાબર ને?
હવે એને જે થયું એ ખોટું નથી, એને જે ભગવાને એના હૃદયમાં રહીને સમજાવ્યું છે બિલકુલ ખોટું નથી, કારણ કે હાવ જગતમાં હતા ન્યાથી આપણા સંગે કરીને સત્સંગમાં જો આવ્યા તો એને આપણા પ્રત્યે એવો ભાવ થવાનો છે. પણ જ્યારે એમને એવો ભાવ થાય ત્યારે આપણને શું થવું જોઈએ? જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. મારાથી શું થાય? કરવાવાળા તો મહારાજ છે, મોટા પુરુષો છે, એને આ કર્યું છે. આપણે સાધન દશાવાળા હોઈએ ને આપણી પાસે આ વિચાર હોવો બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. બહુ સોલિડ રીતે એ વિચાર રાખવો પડે, આ મારાથી નથી થયું. અને એ વાણીમાં નહીં, એકાંતમાં બેસીને પોતાના આત્માને સમજાવવું પડે, તારાથી શું થાય, તું શું કરી શકે, કલ્પના તો કર તારી અંદર શક્તિ શું છે, તારા ઇન્દ્રિયો અંતઃકરણ હજુ તને વશ નથી, તું વળી બીજાને શું ભગવાન પાઈ દેવાનો. પણ જે થયું છે એ ભગવાનને મોટાએ કર્યું છે. આવો સ્વીકાર પોતાની જાતને કરાવવો એ આપણને ભૂલા ના પડવા દે, નહીં તો થાય શું? પાંચ જીવ એવી રીતે સત્સંગની અંદર આવીને બરાબર પાકા થયો અને આપણને કે ઓહો હું તો તમારા થકી અહીં પહોંચ્યો, તમારા થકી અહીં પહોંચ્યો, પછી આપણને એની હવા ભરાય, હવા ભરાય ને એટલે આપણને શું થાય ખબર છે? આપણા દોષ દેખાવાના બંધ થઈ જાય. આપણને કઈ જગ્યાએ હું મોક્ષના માર્ગે ઊભો છું એ બોર્ડ જ દેખાવાનું બંધ થઈ જાય. આપણને એવું જ લાગે હું તો માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચેલો છું. આપણો બ્રહ્મ હોય, સ્વપ્ન અવસ્થા હોય, સ્વપ્નની અંદર કોઈ ગમે એટલી ઊંચાઈ ઉપર પહોંચે તે પહોંચ્યો હોય? સ્વપ્નમાં તમે અહીં છો ભગત અને તમે સ્વપ્નમાં લંડન પહોંચી જાઓ કે ચાલો ભાઈ કંઈ સુથારી કામ કરવાનું છો, ઓલા ઘરમાં ન્યાસ જઈને લાકડા ગળવા માંડો સ્વપ્નની અંદર, તો હવાર ઉઠો અને ઓલાને કહો કે ભાઈ મેં તમારા ઘરનું કામ કરી દીધું છે, પૈસા લાવો મને. ઓલા કે તમે લંડન આવ્યા જ નથી હજુ, કામ ક્યાંથી થયું છે? હજુ તો અમેરિકા છો એમ કે ને. તમે લાકડું ગળ્યું એ સાચું, તમે કબાટ બનાવી દીધા એ સાચા, તમે એના ઘરમાં જઈને કામ કર્યું એ સાચું, પણ કઈ અવસ્થામાં? સ્વપ્નમાં કર્યું, કર્યું બધુંય પણ સ્વપ્નમાં કર્યું. તમે ત્યાં ફિઝિકલી નથી એટલે તમને રૂપિયા પણ પેલો કે હું સ્વપ્નમાં દઈશ, વેઇટ કરો, સ્વપ્નમાં પૈસા દઈશ. અને પછી બહુ આપણને ચિંતવન થાય કે અરું પૈસા હજુ ના આવ્યા, હજુ ના આવ્યા, હજુ ના આવ્યા, તો પછી પૈસા ઓલો સ્વપ્નમાં આવીને દઈ જાય તો હવારમાં ગણાય ખરા. એવી રીતે જીવ જ્યારે બીજાને ઉપદેશ આપતા આપતા બીજા જીવો એનો ઉપદેશ સાંભળીને બહુ આગળ મોક્ષના માર્ગે જવા લાગે, એટલે બીજા જીવોને જે અસર થાય છે ઉપદેશની, એ કોઈ વ્યક્તિના ઉપદેશ નહીં, એ તો શાસ્ત્રનો ઉપદેશ છે. આજે 64 પદીને સાંભળો અને 64 પદીને સાંભળતા સાંભળતા 64 પદીને સાંભળતા તમને થાય કે આ વાત બહુ સરસ આવી, પણ એ વાત તો નિષ્કુળાન સ્વામી કરે છે, કોઈ વ્યક્તિ નથી કરતો. આ તો નિષ્કુળાન સ્વામીનો શબ્દ છે એ કામ કરે છે. વચનામૃતની વાત છે, વચનામૃત શ્રીજી મહારાજનો શબ્દ છે એ કાર્ય કરે છે. માધ્યમ ચોક્કસ સુપાત્ર જોઈએ, સત્શાસ્ત્ર પણ, સત્શાસ્ત્ર પણ સત્પુરુષ થકી સાંભળવા, શાસ્ત્રને પાસ કરવા માટેનું પાત્ર પણ સુપાત્ર જોઈએ, તો એની અસર વ્યવસ્થિત થાય, એ વાત પણ સાચી છે. પરંતુ જે કઈ વાત સમજાવે છે તો શાસ્ત્ર સમજાવે છે, પણ આપણને ભ્રમ થઈ જાય કે હું તો હોઉં તો હોઉં એ ન થાય એના માટે કે છે, પરને કહેવા પ્રવીણ છે પૂરો, પોતાનું તો તું ન પેખે રે. બીજાને ઉપદેશ આપે ને જીવ ત્યારે પોતાનું ભૂલે છે. આવા 100માંથી 90 વ્યક્તિ નહીં, 99 વ્યક્તિ ભૂલી જાય છે. બીજાને ઉપદેશ આપતા આપતા પોતાને ફરીથી 2-4 જન્મ ધરવા પડ્યા હોય એવું પણ થયું છે. એનો અર્થ બીજાને સત્સંગનું જ્ઞાન ન આપવું એવા નિષ્ક્રિય થવાનું નથી, એ થવામાં તો ઓર ભય છે. પણ આપણને ભગવાને શક્તિ આપી હોય, આપણને ભગવાને જ્ઞાન આપ્યું હોય, મોટાની કૃપા હોય, આપણને આજ્ઞા હોય, તો ચોક્કસ બીજાને સત્સંગ કરાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ, દાખલો રાત અને દિવસ કરવો જોઈએ. પણ અહંકાર રહિત થઈને, મુસાફર છું એવું માનીને, હું પણ કલ્યાણના માર્ગે ચાલવાવાળો એક મુસાફર છું, મેં થોડો રસ્તો વધારે જોયો છે એટલે હું પાછળવાળાને એ રસ્તે ચલાવી રહ્યો છું,
પણ બધાની સ્તુતિ સાંભળીને આપણને એમ થાય ડેસ્ટિનેશને પહોંચી ગયો છું, તો ભય છે, ભય છે. સત્સંગમાં વેરાભાઈના આખ્યાનો ને એવા બધાના આખ્યાનો હોય ને એને વિચારી રાખવા. 20-20 વ્યક્તિ ઘરમાં મૃત્યુ પામે તો પણ જેના સત્સંગને આંચ ના આવે એ કેટલો પાકો હોય, એ તો એકદમ પાકો કહેવાય ને. છતાં પણ એમની કસરો ટાળવા માટે કેટલી મહેનત એમને કરવી પડી છે, એમના આખ્યાન તમે વાંચો ને સાંભળો એટલે ખ્યાલ આવશે. કહેવાનો અર્થ એ છે, પોતાના દોષના દર્શન કરતા રહેવું. સામાને શીખ દેવામાં છે સૂરો, બીજાને શીખ આપવામાં કેવું થાય, સુરવીરપણું થાય. ભગવાન ભજો, ભગવાન ભજો, તે બીજા બધાને ભગવાન ભજવાના, આપણે કહેવાવાળાને મરી ગયા જો ના ભજ્યા તો કોણ મરી જવાનું. ભાઈ તું કહેવાવાળો નહીં ભજે તુંય મરી જવાનો. સામાને શીખ દેવામાં છો સૂરો, બીજાને શીખ દેવામાં વ્યક્તિ બહુ સુરવીર હોય છે. આવું ન ખવાય, આવું ના જોવાય, આવું ના સંભળાય, આવું ના બોલાય, પરંતુ જ્યારે પોતા ઉપર આવે ને ત્યારે બહુ કઠણ પડે. બીજાને કહેવું બહુ સહેલું છે, સહન કરી લેવું, હા સહન કરી લેવું. કોઈ કાંઈ કહે તો આપણે કાંઈ નહીં, આપણે શું છે, આપણે તો આત્મા છીએ, બહુ સહેલું છે, આત્મા છીએ. પેલા નહીં, પેલા એક મહાત્મા હતા ને પછી એક જણનો નાનો દીકરો મરી ગયો, ધામમાં ગયો, એટલે પછી એ બહુ રોતા હતા. તો કે ઇસમે ક્યાં રોતે હો, એસે તો કિતને બચ્ચે તુમકો હો ગયે, તુમ કિસી જન્મ મેં ઇસકે બાપ થે, યે તુમ્હારા લડકા થા, ઓર અભી અભી યે લડકા હૈ, તો તુમ્હારા બાપ થા, તુમ લડકા થા. આવું બધું ઓલાને બહુ જ્ઞાન સમજાયું, સમજે. આત્મા કા કભી મૃત્યુ નહીં હોતા, આત્મા તો અજર અમર હૈ, આમ તેમ બધું એટલું બધું જ્ઞાન આપ્યું તો ઓલાનો શોક ટાળી નાખ્યો, એને દુઃખ હતું ને ટળી ગયું. મહાત્માએ એવું સમજાવી દીધું ઓલાને. થોડો સમય થયો, 10-15 દિવસ મહિનો થયા ને મહાત્મા પોકે પોકે રડે, હા એટલા બધા રોવે, એટલા બધા રોવે. તો ઓલો ગયો, ખારું બધાયના આંસુ લૂછોવાળા, મહાત્મા આટલું બધું કેમ રડે છે. મહાત્માજી ક્યું રોતે હો, કશું થયું? કુછ નહીં, મેરી બકરી મર ગઈ. કે ક્યાં મર ગઈ? બકરી મર ગઈ. પેલો કે બકરી મરી ગઈ એમાં હું કરવા રડો છો, તમારા બકરા જોયો તો હું બે બાંધી દઈશ બીજા. કે વો મુજે બહોત પ્યારી થી. અરે પ્યારી થી જ બીજી બે બાંધશો એટલે પ્યારી થઈ જ જશે, અઠવાડિયા 10 દિમાં હાથ ફેરવશો એટલે. બકરામાં આ બકરી મેં થયું, બીજી બકરી મેં થશે, શું વાંધો છે. બોલા કે નહીં, વો બકરી મેરી થી, મેરી થી, મેરી થી કરીને રડવા લાગ્યા પોકે પોકે. બોલો, જ્ઞાન બીજાને આપવું સહેલું છે, પોતાને પચાવવું અઘરું છે. જ્ઞાનને કથવાવાળાએ આ ધ્યાન રાખવું. એવું નિષ્કુળાન સ્વામી આ 64 પદી ગ્રંથની અંદર મુમુક્ષુ હોય, મુમુક્ષુ હોય, મુક્ત દશાને નજીક પામેલો હોય, મુમુક્ષુ જે મુક્ત દશાની બહુ નજીક પહોંચી ગયો હોય એવાની પણ કોઈ કસર ના રહી જાય એવી વાતો અહીં લખે છે. કોઈ ને કોઈ પ્રકારની કસરવાળો સ્વામીને રાખવો જ નથી. આપણી કોઈ પ્રકારની કસર સ્વામીને પોહાય એવી જ નથી. સ્વામી કે તું ગમે એટલો મોટો ઉપદેષ્ટા થઈ જા, પણ તારા જીવની કસરને ગોતતો રહેજે. માલ તો પોતાના દોષ ગોતવામાં જ છે, બીજાના દોષ દર્શન એ દુઃખનું કારણ છે, પોતાના દોષ દર્શન એ સુખનું કારણ છે. પોતાના દોષને જે જોઈ શકે, પોતાના દોષને જે રોજ સમજી શકે, વિચારી શકે, એ વ્યક્તિ પોતાની જાતને જે ઉપદેશ આપી શકે, એનાથી શ્રેષ્ઠ સાધક આ દુનિયામાં કોઈ નથી. બીજાને ઉપદેશ આપવાવાળો શ્રેષ્ઠ બની શકે કે ન બની શકે એની કોઈ ગેરંટી નથી, પણ પોતાની જાતને ઉપદેશ આપવાવાળો મહાન બની શકે, બની શકે ને બની જ શકે. પોતાની જાતને જે ઉપદેશ આપે, પોતાના આત્માને જે ઉપદેશ આપે, પોતાના સ્વભાવને જે, પોતાના સ્વભાવને પોતે જ જે ખોતરે, એને ટાળે, એને ઘસે, એવો જે ભગવાનનો વિરલ ભક્ત, એ ભગવાનને બહુ વાલો છે, બહુ વાલો છે. માટે પોતાની કસરોને ખોળીએ, ખોળીએ. જે સત્સંગમાં નવા હશે તો ખોળતા જ હશે, પણ સત્સંગમાં જેને વર્ષો ગયા હશે અને જે આદર્શ ગણાતા થયા હશે બીજા માટે અને આપણી હજુ સાધન દશા હશે,
તો એ સાધન દશાની અંદર આ બધા બ્રહ્મ થવાના ચાન્સીસ હજારો પર્સન્ટેજ છે, 1% નહીં, 1000%. તમને ખબર, મંદિરમાં આગેવાનો થાય ને, એ આગેવાનો પછી મંદિરનું બધું સંચાલન કરતા હોય ને, બધું બહુ એને હારો પહેરવાના થાય ને, બહુ બધી જગ્યાએ એનું સન્માન થાય ને, બધું પછી એને ભૂલાઈ જતું હોય છે કે મારી કોઈ કસરો આવે સત્સંગમાં રહી છે. એને તો એમ થાય કે હું તો સત્સંગની અંદર પ્રમુખ, એટલે આખા સત્સંગનો પ્રમુખ એટલે એકાંતિક ધર્મનોય પ્રમુખ. એકાંતિક ધર્મના પ્રમુખ નથી થવાતો, કોઈ મંદિરના સત્સંગ સમાજના પ્રમુખ થવાય, પણ એકાંતિક ધર્મના પ્રમુખ થવા માટે મૂલ ચૂકવવા પડે. બાકી બધુંય આ લોકમાં સહેલું છે, પણ એકાંતિક ધર્મને સિદ્ધ કરવો સૌથી કઠણ છે. એકાંતિક ધર્મયુક્ત પુરુષ મળવા એ સૌથી કઠણ છે. એવા પુરુષ મળ્યા પછી એકાંતિક ધર્મના રસ્તે જ હાલ્યા કરવું, એક બસ લક્ષ બાંધીને. જેમ પેલા અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી, એમ જ્યારે મુમુક્ષુને એવું દેખાયા કરે કે મારે તો બસ મારો એકાંતિક ધર્મરૂપી આંખ જે છે એ વિંધવી છે. એકાંતિક ધર્મ દેહ પડતા પહેલાં સિદ્ધ કરી લેવો છે. આવું જ એને તાન હોય, બીજાના કોઈ આપણા વખાણ કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ બે હાથ જોડે, કોઈ આપણને કે તમારી કૃપાથી બહુ સત્સંગમાં આગળ ગયો, તમારી વાતો સાંભળીને મને તો બહુ ભગવાનમાં હેત થઈ ગયું, બધું આપણે સાંભળતા હોઈએ તો પણ આપણને એમ થાય કે આ કશું મારા કામનું નથી. જે કાંઈ સારું લાગ્યું તેમના કામમાં લાગ્યું, મને શું કામનું? કોઈ વાત સાંભળી અને કોઈ કીધું કે આ વાત સાંભળીને મને તો મહારાજમાં હેત થઈ ગયું, આ તમારી વાત સાંભળી, અને આ વાત સાંભળી તો મને તો ઇન્દ્રિયો અંતકરણ શાંત થઈ ગયા, આ વાત સાંભળી તો મારો આત્મા આંખો જાગી ગયો, આવી બધી આપણને વાત કરી, એમાંથી આપણને એકેય વાતથી ફાયદો ખરો? ફાયદો કોને થયો છે? એમને. બહુ સારું, તમારી પણ નિષ્કુળાન સ્વામી મહારાજની બહુ મોટી કૃપા કે તમને આવો ફાયદો થયો. હવે મને કંઈક ફાયદો થયો હું અહીં ગોતું, બાકી તમારા ફાયદા સાંભળવામાં હું ગેરફાયદો કરી દઈશ. ઓહો, આપણી વાતથી અમને ફાયદો થઈ ગયો, અમને ફાયદો થઈ ગયો, અમને ફાયદો થઈ ગયો, અમને ફાયદો થઈ ગયો. બધી કંપની નફામાં થવા લાગી, બધાની ખોટવાળી કંપનીઓ નફામાં ગઈ અને નફાવાળી કંપની ખોટમાં ગઈ. આવું ન થઈ જાય એના માટે સ્વામી કહે છે, સામાને શીખ દેવામાં છો સૂરો, નિજ દોષને નવ દેખે રે. અને તમે જોજો, બીજાને સમજાવવાની બહુ મજા આવે. તમે જોજો, તમે આ તો ઠીક છે માઇક ને કથા વાર્તા એ તો વાત આખી જુદી જ, પણ તમે આમ સહજ સમાજમાંય તમે જોજો ને, કોઈને આમ એ ભાઈ આ હરખું મૂકી દો, એ કહેવાની બહુ મજા આવે, પણ જાતે હરખું મૂકવાનું હોય તો કઠણ પડે. બીજાને તરત કહેવાય, જો બહુ આવું બોલાય નહીં, કઈ આવી વાત ચાલતી હોય ને તો બહુ નહીં બોલવાનું, એવું અચાનક નહીં બોલવાનું, એવું બીજાને કહેવાની બહુ મજા આવે, પણ પાછો એ ક્યારેક વચ્ચે ટપકી પડે. બીજાને ઉપદેશ આપવો બહુ સહેલો છે, તમને સમાજમાં પણ એવું દેખાશે, તમારા જીવનમાં પણ એવું દેખાશે. જીવ પ્રાણી માત્રને શ્રીજી મહારાજ કે પોતાના ડાપણનું માન છે, ડાપણ ડાપણનું માન છે, જેના કારણે બીજાના માથે તરત ઉતારે. શ્રીજી મહારાજ કહે છે, જો શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય એને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે અને એને અવગુણ આવે છે. જે દેહાભિમાની હોય એને સંતનો અવગુણ આવે છે. જે આસુરી જીવ હોય એને કેવળ અવગુણ ભાસે. હવે જે વિવેકી છે, અહીં જે સ્વામી કહે છે ને, એનાથી ઓપોઝિટ જે વિવેકી છે તે પોતાને વિશે અવગુણને દેખે. પ્રથમનું છઠ્ઠું, વિવેકી કોને કહેવાય? જે પોતાના અવગુણને દેખે. જેને પરિપક્વ નિશ્ચય હોય તે પોતાનો અવગુણ લે. પરિપક્વ નિશ્ચય જેને હોય ભગવાનનો, એ કોનો અવગુણ લે? પોતાનો લે, બીજાનો ના લે. ભગવાનનો ભક્ત હોય તેને સૌથી વિશેષ પોતાના અવગુણ ભાસે. ભગવાનનો ભગત છે એને સૌથી વધારે પોતામાં જ ખોટ દેખાય. મધ્યનું 26મું, મધ્યનું 44મું બોલો. બુદ્ધિવાળો હોય એ પોતાના અવગુણને જાણતો હોય. હવે જે બીજાને સમજાવીએ કે બુદ્ધિવાળો તો હોય જ ને, બુદ્ધિ વિનાનો જ ના જ હોય, બીજાને સમજાવીએ કે એને પોતાના અવગુણ સૌથી વધારે ભાસે. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી તમને કેટલા ઘાટ થાય,
કેટલા ગાઢ સંકલ્પ થાય તમને? તો મુક્તાનંદ સ્વામીએ ધૂળ આમ લઈ અને આમ જવા દીધી, આ જેટલા રજકન હોય ને મહારાજ એટલા સંકલ્પો થાય છે. જોયું મુક્તાનંદ સ્વામી કેટલા બધા નિખાલસ સંત છે. એમના વિચારે કે હું સત્સંગમાં આટલો બધો આગેવાન અને મારે એવું કેવી રીતે કહેવાય કે મને આવા ગાઢ થાય છે. પૂજ્યપાદ ગુરુજીની કથાવાર્તા દરમિયાન ગુરુજી નિખાલસતાથી ઘણી બધી વાતો કરી દેતા હોય છે, પોતાના જીવન વૃત્તાંતની પણ. ત્યારે આશ્ચર્ય લાગે કે આટલી સહજતાથી આ વાતો કેવી રીતે કરી શકે છે. નહીં તો એમ વિચારે ને કે ભાઈ હું આટલો મોટો ને મારે પછી આવી વાત આ સભામાં કરું તો બધાને કેવું લાગશે. એવું કંઈ ના વિચારે, જેમ હોય જેવું વર્ત્યું હોય એવું કહી દે. મોટાના એવા ચરિત્ર એ આપણા ઉપદેશ અર્થે હોય છે. પરંતુ મોટા કેટલું બધું એવી રીતે પોતે જીવન જીવતા હોય કે જેનાથી આપણને એને જીવનમાંથી ઉપદેશ મળે. આ નિષ્કુળાનંદ સ્વામીને કંઈ પોતાના મનને કંઈ ઉપદેશ આપવાની જરૂર છે? નિષ્કુળાનંદ સ્વામીને શું સમજાવવાનું પોતાના મનને? એમનું મન શું અને એમનું ચિત્ત શું? એમને તો આત્માની વૃત્તિ જ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધાની એક જ વૃત્તિ હોય, એમાં તો પરમાત્મા જ રહ્યા છે. પણ સ્વામી આપણને સમજાવવા કહે છે. સામાને શીખ દેવામાં છે સુરો, નિજ દોષને ન દેખે રે. પોતાના દોષને જોતો નથી. કેવી રીતે? ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. ઊંટ કહેતું હતું કે બહુ પક્ષી ને પશુ બધાય વાંકા છે. ઉપદેશ આપે છે ને ઊંટભાઈ, એટલે એમ આપણે ઊંટ ના થઈ જઈએ. વાત એટલી છે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંક વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. બહુ બુદ્ધિવાળા ભાઈ તમે તો, આટલા બધાને વાંકી ખોડી નાખ્યું, આટલા બધા વાંકા ખોડી નાખ્યા, કેટલા બુદ્ધિવાળા. વારણની સૂંઢ વાંકી, હાથીની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસના તે શિર વાંકા, શિંગડાનો ભાર છે. કેટલા બુદ્ધિવાળા છે બોલો, કેટલાની વાંકા ખોડી નાખી. સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. એમ બીજાના વાંકા અંગને સીધા કરવાનો ઉપદેશ આપણે આપતા હોઈએ પણ સ્વામી કે ભલા થઈને ભૂલા ના પડતા કે આપણા 18 વાંકા રહી જાય, આપણા થોડા હરખા કરતા જવું અને પછી કોકણ. એવું તો ના કરવું કે પોતાનું ઘર ગંદુ હોય ને બીજાનું સાફ કરી આવીએ. આપણે કદાચ દયાળુ છીએ તો બીજાના ઘરની અંદર હેલ્પ કરીએ, પડતું મૂકીને, આપણું કામ પડતું મૂકીને બીજાનું કામ કરીએ, ઘણા એવા હોય છે. પણ એવું તો ના જ કરાય કે આખું કામ આ બગડી જાય અને બીજાનું સારું કરવા દોડીએ. કારણ કે જો આ કામ બગડી ગયો, પોતાનો બિઝનેસ બગડી ગયો, કોઈકને હેલ્પની જરૂર છે ને કોઈકને 5000 ધીર્યા, પણ પોતાનો જ કામ ધંધો જો બગડી ગયો તો બીજાને ધીરવાનું બંધ થઈ જશે, પોતે દુઃખી થશે ને બીજો દુઃખી થશે, પછી કોઈને સુખી નહીં કરી શકાય. માટે પહેલાં પોતાના આત્માને ચોખ્ખો કરવાનો ઈશક પહેલો રાખવો, બીજાને જે ઉપદેશ આપવો પડે આપવો, આજ્ઞા સમજીને, શ્રીજી મહારાજની ઈચ્છા સમજીને, જ્ઞાનને બીજાને અર્થે વાપરવું એવો મહારાજનો આદેશ છે એના માટે. પરંતુ ભૂલા પડીને નહીં, પોતાના આત્માનું બગાડીને નહીં, પોતાને કલ્યાણનો રસ્તો ભૂલાઈ જાય એવી રીતે નહીં, આપણે અહંકારી અને અટંટ બની જઈએ એને અર્થે નહીં, ખોટી હવા ભરાઈને, ફુગ્ગો ફૂલાઈને ક્યારેક ફૂટી જાય અને કલ્યાણનો રસ્તો ચૂકી જઈએ એને અર્થે નહીં. કરવાનું તો છે જ, પણ સાવધાનીથી. કેવી રીતે? સાવધાન થઈને. કરવાનું તો છે જ, ભગવાનના માર્ગે જીવને ચડાવે આખું બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય, શા માટે ન કરીએ? ઉત્સાહથી કરવું, ઉમંગથી કરવું, કોઈપણને ભગવાન ભજાવવા માટેના પ્રયત્નશીલ રહેવું, પ્રયત્ન કરવો, પાક્કો પ્રયત્ન કરવો, ભગવાનમાં જોડવા. પરંતુ ક્યારેય પણ ભગવાનમાં જોડવામાં આપણે જોડાવાનું રહી ના જાય એનું ચોક્કસ ધ્યાન રાખવું, એવું કહે છે. કોય ન સમજે કારજ તારું, કહું છું કાંઈ નહીં થાય રે, સીદને ઉતારે છે પર બારું, કારે ન મનાય કાંય રે,
સ્વામી કહે છે કોઈ રીતે તારું કશું કામ હરખું થશે નહીં, જો તું ખાલી બીજાને જ ઉપદેશ આપવામાં સુરવીર થઈ ગયો અને તારા અંતરમાં તું ડોક્યું કરીને જોઈશ જ નહીં અને બસ ઉપદેશ આપી દીધો અને સરસ વાહ વાહ થઈ ગઈ ને તારું કામ પૂરું થઈ ગયું એવું તું જો માનીશ કે હજારો લાખો લોકોએ મારી વાત સાંભળી લીધી અને બધાએ મોક્ષના માર્ગે ચાલવા લાગ્યા એટલે મારું કામ પૂરું થઈ ગયું, આવું જો તું માનીશ અને જો તું સિદ્ધ દશાને પામેલો નથી તો તને નુકસાન ચોક્કસ થશે, આવું સ્વામી કહે છે. સિદ્ધને ઉતારે છે પરબારું, બીજાના માથે સીધે સીધું શું કરવા જવા દે છે, થોડું પોતાના માથે લે કે આ કસર મારે ટાળવાની છે. અવળી સમજણ અળગીએ કરી સવડું સમજાય તો સારું રે. અવળી સમજણને દૂર કરીને સ્વામી કે તને હવડું સમજાઈ જાય તો બહુ સારું છે. સ્વામી પોતાના મનને ઉદ્દેશ કરીને માની લે મનવા મારા રે, સ્વામી કહે છે મનને સમજાવવા, કારણ કે જીવ પ્રાણી માત્રને પોતાનો દોષ દેખાતો નથી, બીજામાં દોષ જોવાના ગમે છે, પોતાના દોષ જોવાના ગમતા નથી, પોતાના દોષ સ્વીકારવા ગમતા નથી, કે મારી અંદર આ દોષ છે એ દોષને સ્વીકારવો જીવને ગમતો નથી, મનને નથી ગમતો. મન એવું છે કોઈને ગમે નહીં, કોઈ આપણને કહે ભાઈ આટલી ખોટ છે, ના ના આવે તો તમને દેખાય છે એવું લે, પણ તને 10 જણા કે ખોટ છે તો નહીં હોય. કોઈ આપણને 10 જણા આવીને કે તમારો બહુ બોલવાનો સ્વભાવ છે, ગમે ત્યારે ગમે એમ બોલી નાખો, તમને બોલવાનું ભાન જ નથી, એટલે 1 જણ કે તો સમજ્યા, 2 જણ કે તો સમજ્યા, તમારી ભેગા રહેવાવાળા 10-10 તમને એમ કે બહુ બોલવાનો સ્વભાવ છે ને પછી આપણે એટલા બધા સાહુકાર બનીએ, ના ના આવે તમને બધાને દેખાય છે એવું લે, 10-10 એવું દેખાણું, એ આપણી ભૂલ કહેવાય. એને શું કહેવાય? આપણી ભૂલ કહેવાય. પણ જ્યારે 10 વ્યક્તિ કોઈ કહેતા હોય ને, બે હાથ જોડીને, કંઈ વાંધો નહીં હું ધ્યાન રાખીશ, મને અત્યાર સુધી એવું હતું કે મારી ભૂલ નથી, મને આ 2 જણ કહેતા હતા ને ત્યાં સુધી, પણ બધાએ આવું કહે છે એટલે ચોક્કસ હશે, હું આમાં સુધારો કરી દઈશ. નિષ્કુળાનંદ સ્વામી બસ આટલા સ્મૂથ થવા માટે આપણને ઉપદેશ આપે છે. નિષ્કુળાનંદ કહે વિચારી એટલું માની લે મારું રે. સ્વામી પોતાના મનને કહે છે કે હે મન, હે મારા મન, આપણે બધા પોતાના મનને સમજાવો, હે મારા મન, તારી જે કસર છે એને તું ઓળખી લે, સ્વીકારી લે, ટાળી દે, અને બીજાની કસરો ટાળવા માટેનો ઝંડો લીધો હોય ને તો એ ઝંડાને મૂકી સૌથી પહેલાં સ્વામી કહે છે પોતાની કસરને ટાળવા માટે તું મંડી પડ, તો એની અંદર ભગવાન બહુ રાજી થશે એવું સ્વામી આપણને પોતાને કહે છે. એટલે કલ્યાણના માર્ગે પોતાના દોષ દર્શન કરવા, પોતાના દોષને ટાળવા માટેનો પ્રયત્ન કરવો, ક્યાંય પણ ભૂલા ન પડી જઈએ, ક્યાંય પણ બીજાનું કલ્યાણ કરવામાં આપણું કલ્યાણ અટકી ન જાય એવો સ્વામી આપણા આત્માને જગાડવા માટેનો બહુ સુંદર પ્રયાસ આ પદ 49ની અંદર કરે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.